ડૉક્ટર પ્રોફેસર યોગેન્દ્ર વ્યાસ સાહેબ આપણી સમક્ષ હાજર રહેશે સાહેબનો જે કંઈ સમય છે કદાચ આપને એનું મહત્ત્વ નહીં હોય પણ મને લાગે છે કે આપના માઇઝેકના માધ્યમથી આપણા સુધી પહોંચવાનો એક જે પ્રયાસ છે એના ભાગરૂપે અમારી વિનંતીને માન આપીને સાહેબ અહીંયા ઉપસ્થિત થાય છે સાહેબે અગાઉ મેં એમના પરિચયમાં પણ કહ્યું હતું કે યુનિવર્સિટી ભાષા સાહિત્ય ભવનમાં એના વડા તરીકે ખૂબ જ સફળ કામગીરી બજાવી છે એ સિવાય સાહેબને પોતાની પણ ઘણી બધી લેખો કૃતિઓ બધા પ્રસિદ્ધ થયેલા છે મિત્રો પાટણની પ્રભુતાના નવલકથાનું અનુસંધાન ગુજરાતનો નાશ છે એ વાત વિશે થોડું જણાવશો હા એટલે આગળ ચાલે છે કે મુંજાલ મુંજાલનું પાત્ર આગળ ચલાવે છે આ લેખક અને એમાં જયદેવ મોટો થઈ ગયો છે અને જયદેવ છે તે રાણક દેવીના પ્રેમમાં પડે છે ત્યાં પછી નવું રાખેંગારનું પાત્ર પણ આવે છે એટલે ગુજરાતનો જે સુવર્ણકાળ એની શરૂઆત પાટણની પ્રભુતાથી કરી અને પછી એને સોળ કળશે ચડાવ્યો ગુજરાતનો નાથમાં અને એ પછીનું અનુસંધાન આવે છે રાજાધિરાજ એમાં એટલે ત્રણ એમની જેને નવલત્રય કહેવામાં આવે છે એ ત્રણ નવલકથામાં પણ ગુજરાતનો નાથ નવલકથાની ગૂંથણીની દ્રષ્ટિએ અને એની ગતિશીલતાની દ્રષ્ટિએ રસિકતાની દ્રષ્ટિએ અને પાત્રાલેખનની દ્રષ્ટિએ પાટણની પ્રભુતા મેં તમને કહ્યું એમ એમની પ્રથમ નવલકથા છે એટલે પ્રથમ નવલકથાની કેટલીક સામાન્ય કચાશો ક્યાંક ક્યાંક મેં તમને કહ્યું એમ ક્યાંક ક્યાંક તમને જોવા મળે આ મચ્છરદાની જેવા ઉદાહરણમાં કે ક્યાંક આ મદનપાળ જેવા ઉદાહરણમાં કે મોરારપાળ જેવા ઉદાહરણ નવલકથાના એટલે ગદ્ય સ્વરૂપે જે ડૂમાની અસર એમના ઉપર થઈ અને જે ગતિશીલ ગદ્યનો પ્રવેશ ગુજરાતી સાહિત્યમાં મુનશી દ્વારા થયો એ ગુજરાતનો નાથમાં આગળ ચાલે છે અને મુનશીનું ગદ્ય સોળે કળાએ જો વિકસ્યું હોય અને એને એનું એને એને તમારે માણવું હોય તો ગુજરાતનો નાથના ગદ્યનું પૃથક્કરણ કરવું જોઈએ મેં એક લેખમાં એ કરી બતાવ્યું છે પાટણની પ્રભુતામાં એ ગદ્યની શરૂઆત છે અને પછી ગુજરાતનો નાથમાં એ ગદ્ય આગળ ચાલે છે એની મુખ્ય ત્રણ લાક્ષણિકતાઓ તમે પૂછી એટલે હું એક મિનિટમાં કહી દઉં કે પાટણની પ્રભુતામાં સહેજ વર્ણનો લાંબા થઈ જાય છે વાક્યો લાંબા થઈ જાય છે ગુજરાતનો નાથમાં ગતિશીલતામાં એ લંબાણ વિઘ્ન કરતા છે એ મુનશીને ખ્યાલ આવી ગયો છે એટલે વર્ણનો પણ ટૂંકા છે વાક્યો પણ ટૂંકા છે બીજી વાત કે અહીંયા આગળ વાક્યો પૂરેપૂરા વાપરવાનો આગ્રહ છે પાટણની પ્રભુતામાં ગુજરાતનો નાથમાં ઘણા વાક્યો લેખક અધૂરા છોડી જશે અને એ એની ગતિશીલતા બતાવવામાં બહુ ઉપયોગી છે તમે થોડુંક એનાલિસિસ કરીને જુઓ ત્યારે અને ત્રીજી વાત એમાં એમણે જે વિશેષણો અને ક્રિયાપદો વાપર્યા છે અહીંયા આગળ એટલી સભાનતા નથી પાટણની પ્રભુતામાં પણ ત્યાં આગળ બહુ સભાન રીતે બહુ જ સૂચક રીતે એમણે એ વિશેષણો અને ક્રિયાપદોનો ઉપયોગ કર્યો છે ખાસ કરીને કીર્તિદેવ અને કાકનું જે પાત્ર ઉપસાવ્યું છે ત્યાં આગળ ગુજરાતનો નાથમાં ત્યાં એમણે જે વિશેષણો અને ક્રિયાપદોનો ઉપયોગ કર્યો છે એ ગદ્યની જે ઉત્તમતા છે એમાં એમના ચાર ચાંદ લગાવે છે ને આપણે કહીએ એવું છે એટલે પણ એ બહુ ઊંડાણમાં જવાબ જવા જેવું છે અને એ બહુ જ ઊંચા પ્રકારના વિદ્યાર્થીઓ માટે યુપીએસસીના વિદ્યાર્થીઓને કદાચ એ બધામાં બહુ રસ ન પડે અને કામનું પણ નથી પણ એનો અભ્યાસ કરી શકાય અને ગુજરાતના નાથના ગદ્યનો અભ્યાસ કરવાની શરૂઆત એક લેખથી મેં કરી છે આગળ મિત્રો એ ચેલેન્જ તમે ઉપાડી શકો